માવ્યા છે બનાવ બનતાની સાથે લોકો ડ્રાઈવર અને કંડક્ટરની ધુલાઈ કરી નાખે છે બસ અને ટુ વ્હીલર તેમજ રાહદારી વચ્ચે જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે શહેરીજનો બસ ચાલકના ડ્રાઈવિંગની નબળું ડ્રાઈવિંગ ગણાવે છે પરંતુ ખરેખર ભૂલ કોની છે અને અકસ્માત માટે કોણ જવાબદાર છે તે જાણવાનો પ્રયત્ન કરતા નથી જેથી આ સંદર્ભે દિવ્યાંગ ન્યૂઝે ડ્રાઈવર અને મુસાફરો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો એક તરફ સુરત મહાનગરપાલિકા બીઆરટીએસ ને એવોર્ડ મળી રહ્યો છે ત્યારે સતત બે દિવસથી દુર્ઘટના બની રહી છે ત્યારે આપણે ડ્રાઈવર સાથે વાત કરીએ અને એમને પૂછ્યું કે કોની બેદરકારી આમાં દેખાઈ રહી છે ડિંડોલીમાં બે માસૂમ બાળક અને એક એક વ્યક્તિની મોત થઈ હતી ત્યારે દક્ષેશ્વર મંદિર પાસે કાલે પાંડેસરા વિસ્તારમાં આવેલ દક્ષેશ્વર મંદિરમાં એક અજાણ્યા વ્યક્તિની મોત થઈ હતી બીઆરટીએસના

ડ્રાઈવર ડ્રાઈવરથી ભૂલ તો થતી જ નથી ડ્રાઈવર ગાડી સંભાળીને જ ચલાવે છે અને ક્રોસિંગ જે જગ્યા પર આવે છે એ જગ્યા પર ગાડી સ્લો જ છે અને અમને લિમિટ આપવામાં આવેલી છે એ લિમિટના બહાર ગાડી જતી બી નથી અને અમે ચલાવતા બી નથી સર આ છે ઉધનાલ દિંડોલી આ વિસ્તારની અંદર જ વધુ લોકોનો ભોગ લેવામાં રાહદારીનો ભોગ લેવાય છે તમે શું કહેશો આ વિસ્તારના લોકો માટે શું કહેશો તમે પબ્લિક આ બાજુની પબ્લિક શું છે જરા બેકવર્ડ ક્લાસની છે ને આ લોકોને શું છે કંઈ સમજમાં નથી આવતું કે આપણે કઈ રીતે રસ્તો ક્રોસ કરવાનો કઈ રીતે નહીં કરવાનો કઈ જગ્યા પર ક્રોસ કરવાનો ડાયરેક્ટ રેલિંગ ઉતરીને ચડી જાય છે ને અચાનક ગાડી આવી જાય પછી એમાં ડ્રાઈવરનો વાંક કાઢે છે આ લોકો ને બીજું કે સુરત સુરત સ્ટેશનથી લઈને કામરેજ સુધીની પબ્લિક જે બી વરાછાની પબ્લિક છે એટલી એક્ટિવ છે કે અમને ત્યાં ગાડી ચલાવવાની અમને પોતાની મજા આવે છે કે ત્યાંની પબ્લિક એટલી બધી એક્ટિવ છે કે પહેલે ગાડી જોશે આવે છે કે નહીં અને અગર ગાડી આવતી હોય તો પહેલાં અમને બીઆરટીએસવાળાને અમને સાઈડ આપશે અને પછી એ લોકો નીકળશે અને એ ટાઈપની પબ્લિક આ બાજુ નથી એટલે એ હિસાબે આ બાજુ એક્સિડન્ટ થવાના જ છે એક્સિડન્ટ બંધ થવાના જ નથી આ બાજુ

પરંતુ જ્યારે આપણે અકસ્માતના બનાવને બીજી બાજુએથી સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીં રાહદારી કે વાહન ચાલકોની બેદરકારી પણ સામે આવતી હોય છે રાહદારીઓ અને વાહન ચાલકો બીઆરટીએસ રૂટ ક્રોસ કરતી વખતે ધ્યાન ન રાખતા અકસ્માતના બનાવો બને છે આજે આપણે સુરત સુરતના બીઆરટીએસ ઉધના દરવાજાથી સચિન ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહ્યા છે ત્યારે બીઆરટીએસ બીઆરટીએસની જે સવારી છે કેટલી સેફ છે આપણે એક બેન સાથે વાત કરીએ અને એમને પૂછીએ કે આ જે બીઆરટીએસની સવારી છે એ કેટલી સેફ રીતે તમે કરી રહ્યા છો હિમાંશી જ્યાં તક મેરા એક્સપિરિયન્સ હે તો મે તો અચ્છા હિ ક્યુ કે મેં રોજ એસી અપડાઉન કરતી હું तो ठीक ही ठाक है बाकी होते रहते हैं एक्सीडेंट अब इसमें कुछ गलती कहीं पे ड्राइवर की भी हो सकती है कहीं पे गलती लोगों की भी हो सकती है ध्यान दोनों को ही देना दो दिन से हो रहे हम नहीं जानते में पे क्या हुआ रहता है हो सकता है कि जो क्रॉस कर रहे हो उनकी भी हो कभी, -कभी ड्राइवर की भी होती है अपडाउन करिए मैं स्टेशन રેલવે સ્ટેશન જઈએ છે સચિનથી સુરત રેલવે સ્ટેશન જઈએ છે હવે તમે જે એક્સિડન્ટ બાબતની વાત કરો છો તેમાં તો પ્રજાએ એને જે પબ્લિક એના વ્યૂ પર ચાલે તેને કાયદાનું નોલેજ હોવું જોઈએ એક ફેરી નોલેજ ના હોય તો એ વસ્તુ શું છે કે એને પોતાને સતર્કતા રાખવી પડે કે પાછળ કોઈ વાહન છે કે આગારી કોઈ એ પ્રમાણે તકલીફ આવે એવી છે એક રસ્તા નક્કી કરેલા તો એ પ્રમાણે એને રહેવું જોઈએ ડ્રાઈવર કે બસવાળા કે એને ટ્રાયટો કરશે કે ભાઈ એને બચાવવા પણ જ્યારે એ વસ્તુ ઓચિંતો આવી જશે તો એના માટે કોઈ બીજો ઓપ્શન રહેતો નથી દૂરથી દેખાશે તો કોઈ ચઢાઈ નથી જવાનું એની ઉપર એ તો કોઈ હજુ સુધી બનતું નથી હા કોઈ દ્રેષભાવ કે એવી કોઈ ભાવનાથી કોઈ ડ્રાઈવિંગ પણ કરતા નથી હોતા પણ એક પ્રજા જ્યારે એક અનસમજથી કે જે રસ્તા ક્રોસ કરે છે કે જે એના વ્યૂ પર નક્કી કરેલી લાઇન પર ચાલે છે તે વસ્તુ એ લોકોએ જ છોડવી પડશે એમાં બીઆરટીએસથી કંઈ કરી નહીં શકે એમને એની સૂચનાનું પાલન કરવું પડે છે એવું છે કે ડ્રાઈવિંગની જે લોકોની જે લિમિટ આપેલી છે એ પ્રમાણે તે બસ ચલાવવાના જ છે બેફામમાં તો એવું છે કે ભાઈ હવે જે વસ્તુ તે વખતે કેવા એક્સિડન્ટ બને છે કે કેવી રીતે સામે સંજોગો કેવા બનેલા છે ક્રોસિંગ પર બને છે કે મેન વ્યૂ પર બને છે બેફામમાં તો એમાં એવું છે કે એની જે સ્પીડ નક્કી કરેલું તે તમારે ડ્રાઈવરો સાથે પૂછપરછ કરવી પડે કે એનું પાલન એ લોકોએ કરવાનું છે પણ હજુ સુધી મેં એવું જોયું નથી આટલા વર્ષથી ઘણા ટાઈમ તો કે આવી રીતે ડ્રાઈવરો બેફામ ચલાવતા હોય સ્ટેટ હાઈવે પર એવા ઇસ્યુ જોઈએ છે બાકી બીઆરટીએસમાં મેં એવા કોઈ ઇસ્યુ જોયા નથી કમ્ફર્ટેબલ છે કોઈ એવી તકલીફ છે નહીં હા એક અમુક પ્રોબ્લેમ છે ઇસ્યુ જે સત્તરી આ સ્ટેશન પર ને બધી ત્યાંથી કામલેશ સુધી તમે મોકલો છો તેમાં ઘણા લોકોને તકલીફ પડે કેમકે ત્યાંથી બસ ભરાઈને આવે છે ને સુરત સ્ટેશન પરથી આજે લાખ પાંચ લાખ માણસો રોજના અપડાઉન કરે છે તેમને જગા મળતી નથી બસોનું અનિયમિત થઈ ગયું જ સુધી દોડાવવાથી એક સ્ટેશનથી જ સુરત સ્ટેશનથી ઉપડે તો ઘણો પ્રોબ્લેમ લોકોનો સોલ્વ થઈ જાય લોકોને રોજ જ તકલીફ પડે છે લોકોને ડ્યુટીમાં ઘણી તકલીફ પર સવારે કેમકે કામળેશરી બસ થાય તો કામરેજથી ભરેને જ આવે છે એટલે અંદર એન્ટ્રી પણ મળતી નથી એ પોઝિશન હોય છે બસની એટલે જો કામ સચિનની બસ સુરત સ્ટેશનથી તમે સચિન સુધી ઉપાડો તો ઘણાને આ રાહત થઈ જાય ને લોકોને ડ્યુટીમાં તકલીફ ઓછી બને આના માટે અમે ઘણી વાર બીઆરટીએસને કમ્પ્લેન પણ કરીએ છીએ પણ હજુ સુધી કોઈ એવું કંઈ અમને નિરાકરણ કે એવું કોઈ જવાબ આપ્યો નથી સામે એક તરફ સુરત મહાનગરપાલિકાને બીઆરટીએસમાં એવોર્ડ મળી રહ્યો છે ત્યારે સુરતની અંદર એક તે એક બનાવ બની રહ્યા છે ત્યારે તમને ડિંડોલીમાં જે માસૂમ બાળકો પછી કાલે પાંડેસરામાં દક્ષેશ્વરનગર પાસે એક ભાઈ એક વ્યક્તિનું મોત થયું હતું ત્યારે આપણે જે બીઆરટીએસની રોજ સવારી કરી રહ્યા છે મુસાફરો છે એમને વાત કરીએ કે બીઆરટીએસ સાથે બીઆરટીએસમાં મુસાફરી કરવી એ તમને કેટલું સેફ છે આપણે વાત કરીએ ભાઈને માય સેલ્ફ રાઠોડ અક્ષય આઈ એમ ડેલી ટ્રાવેલ ટુ બીઆરટીએસ હું આઈ થિંક એક મહિનાથી બી આરટીએસમાં ટ્રાવેલ કરું છું તો સેફ જ છે કેમ કે જે લોકો અહીંયા જીઆઈડીસી સચિનમાં વર્કરો કામ કરતા હોય છે એને ટ્રાવેલ કરવું ટ્રાવેલિંગ મીન્સ કે રિક્ષામાં કે ટ્રાવેલ કરતો બહુ કોસ્ટલી પડે છે બરાબર અને બીઆરટીએસ એ લોકોને બહુ સસ્તામાં પાંચ દસ રૂપિયામાં પહોંચાડી દે છે એના વર્ક તો એ સેફ જ છે અને પબ્લિક એવું નથી કે ખાલી વાળાનો જ વાંક હોય પબ્લિકનો જ બી હોય છે કારણ કે જે બીઆરટીએસ વાળાનો પર્ટિક્યુલર રૂટ આપેલો છે એની અંદર જો એ ઘૂસીએ તો એમાં બીઆરટીએસ વાળાનો કંઈ ઇસ્યુ નથી એમાં સાહેબ એવું છે કે જે એક્સિડન્ટ ને એવું થઈ છે બરાબર એમાં કોઈ એકનો વાંક નથી હોતો બરાબર કોઈ સંજોગો કારણ બ્રેક ના પણ લાગે વાળા લોકોએ પણ ધ્યાન આપવું જોઈએ ડ્રાઈવર છે કારણ કે બધાનો પરિવાર હોય છે અને સામે જે બીઆરટીએસના રૂટની અંદર જાય છે એ લોકોને પણ ધ્યાન આપવું જોઈએ બરાબર કે આ ભાઈ આ બીઆરટીએસનો રૂટ છે ભાઈ કોઈ ક્યાં ઉતાવળ છે બધાને શાંતિથી પાછળના રૂટથી જાઉં ગવર્મેન્ટ આપેલું જ છે જે આ બીઆરટીએસના ડ્રાઈવરો છે તે ગાડી લોકોનું એવું કહેવું છે કે ગમે તેમ ભગાવે છે જે સ્પીડ લિમિટ આપવામાં આવી છે એના કરતાં વધુ સ્પીડમાં ગાડીઓ છે છે ને આ બનાવ બની રહ્યા છે એક્સિડન્ટનું પ્રમાણ વધી રહ્યો છે તમારે શું કહેવું હોઈ શકે એ રીતનું કેમકે હું જે અહીંયા સચિનમાં ટ્રાવેલ કરું છું એ લોકો સેફ જ ચલાવે કારણ કે હું આગળ જ બેઠેલો ઊભો એટલી ટ્રાફિક હોય તો મને કોઈ એવો ઇસ્યુ લાગતો નથી પણ કોઈ જણા એવું હોય છે કે ભાઈ ચલાવતા હોય તો એનો કંઈ હું ના કહી શકું એવું છે બીજા ભાઈ સાથે આપણે વાત કરીશું વધુ વિગત જાણીશું એમની સાથેથી મારું નામ ભરવાડ કરણ છે મેં રોજે ટ્રાવેલ કરું છું પણ ડ્રાઈવર જે છે તે નોર્મલ જ ચલાવતો હોય પચાસથી સાઠની સ્પીડમાં જ હોય એ લોકોનો કંઈ પ્રોબ્લેમ નથી પણ પ્રોબ્લેમ એક જ વસ્તુનો છે કે આપણે રેલિંગ કૂદીને જે આવી જતા છે સ્ટોપની અંદર કાનની એરફોન કારમાં એરફોન રાખે છે મોબાઈલ લઈને બિઝી હોય છે તે આજુબાજુ એ લોકોને જોવું પડે કે કેવી રીતના એ લોકોને ક્રોસ કરવાનું છે કે મેં બીઆરટીએસની અંદર છું સાઈડ રેલિંગ મારે જવાનું છે આગળ રોડ ક્રોસ કરવાનો છે તો આજુબાજુ જોવું જોઈએ એમને પણ એ લોકો બધા એમ જ કે ડ્રાઈવરની ભૂલ ની હંમેશા ડ્રાઈવર ની ભૂલ નહીં ડ્રાઈવરો કમસે કમ 40 થી પચાસની સ્પીડમાં કીધેલું છે એ લોકોને તો 50 થી ઉપર જતા નથી કેમ કે સ્ટોપ કમ સે કમ એક કિલોમીટરની અંદર આવી જતું છે આવા બનાવ બનતા હોય છે ડ્રાઈવરની ભૂલ હોય એમાં પણ નોર્મલી એક ટકા હોય જેમ કે પેસેન્જર પોતે સ્ટોપથી ઉતરે અને આજુબાજુ ન જોવે તેના લીધે એક્સિડન્ટ થાય તો એમાં ડ્રાઈવરની બી ભૂલ નહીં હોય કેમ કે ડ્રાઈવર તો એના પ્રમાણમાં જ ચલાવતો હોય એની સ્પીડ નોર્મલ જ હોય તો પેસેન્જરને બી જોવું પડે કે ભાઈ મારે સ્ટોપથી અહીંયા ઉતરું છું તો મારે ચેન્જ થવાનું છે આ રોડ ક્રોસ કરવાનો છે તો એ લોકોને બી જોવું જોઈએ તેમાં એવું છે કે પબ્લિક જે છે તે અહીંયા આટલી બધી એમ શું કહેવાય તે ઉતાવળમાં આટલી હોય ને કે જે સ્કૂલ સ્કૂલવાળા છોકરાઓ છે સ્કૂલના છોકરાઓ છે જીઆઈડીસીની અંદર જોબ કરતા છે તો એ લોકોને આટલી બધી ખબર નથી વરાછામાં કેવું પબ્લિક બહુ વધારે છે પણ તે લોકોને ખબર છે કે બીઆરટીએસનો હોન વાગે એટલે તે લોકો રસ્તો ક્લિયર ક્લિયર કરી નાખે છે અને અહીંયાના લોકો જે છે તે સામે ચાલે ભાઈ બસની સામે બ ગાડી ઊભી રાખી દે પછી જે છે તે બસને રેલિંગની અંદર જ ચાલ્યા કરે છે તો એના લીધે આ વસ્તુ વધારે સચિન પાંડેસરા નવાગામ ડિંડોલી છે આ વિસ્તારમાં વધારે થાય છે જી આપણે સાથે એક ભાઈ હજુ જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું કે બીઆરટીએસની અંદર જે દુર્ઘટના બની રહી છે એમાં કોનો વાક છે તે તેમાં સાહેબ જોવા જાય ને તો જરાક પબ્લિકનો બી વાક હોય છે ઘણા લોકોને મેં જોયા છે ડેલી હું માર્કેટ જાઉં છું કમેલાથી દરવાજા અને સ્ટેશન સુધી તો ઘણા લોકો કસ્ટમરને જોઉં છું પબ્લિકો ને કે ઘણા લોકો મોબાઈલ ઈયરફોન લાગીને કાનમાં ચાલતા જ હોય છે ઓરન મારું તો બી લોકો વસ્ત છે ચાલતા હોય બીઆરટીએસમાં ને ઘણા લોકોને જોમ જ બીજી હોય છે પબજી રમવા પણ બીજી હોય છે ગા શું કહેવાય પિક્ચર જોવામાં બીજી હોય છે એ લોકો બી જરાક ભૂલ હોય છે નહીં નહીં ડ્રાઈવરને બહુ ઓછી નોર્મલ બી કોઈ ફેરી એમ ભૂલ થાય છે બાકીના એમ ડ્રાઈવર લોકો ભૂલ કરે જ નહીં કે એ લોકો એ લોકોના નિયમ પ્રમાણે ચાલે છે લિમિટથી ચાલે છે એ લોકોમાં કોઈ ભૂલ નથી એવું જે આપણે રાહદારી જે રોજ બીઆરટીએસ માં ટ્રાવેલ મુસાફરી કરી રહ્યા છે એમની સાથે વાત કરી હતી એમનું કેવું છે કે બીઆરટીએસ નું જે આપણે મુસાફરી કરી રહ્યા છે એકદમ સેફ છે પણ ક્યાંક ને ક્યાંક લોકોને ભી આમાં તકેદારી રાખવી જરૂરી છે સિટી બસ અને બીઆરટીએસ બસના ચાલકને એક શેલટર પરથી બીજા શેલટર પર પહોંચવા માટે મનપા દ્વારા અમુક મિનિટો આપવામાં આવતી હોય છે જેથી તેઓ પોતાને આપેલ ડ્રાઇવિંગની મિનિટોની સમય મર્યાદા મુજબ ડ્રાઇવિંગ કરતા હોય છે આથી જ્યારે પણ વાહન ચાલકો કે રાહદારીઓ બીઆરટીએસ રૂટ પરથી પસાર થાય ત્યારે બસની અડફેટે આવી ચડે છે વધુમાં અમુક રાહદારીઓ આજુબાજુ ન જોઈ સીધે સીધા ચાલ્યા કરે છે અથવા વાહન ચાલકો ગાડી ચલાવતા હોય છે જેને લઈ અકસ્માતનો ભોગ બને છે ત્યારે આ મામલે રાહદારીઓ અને વાહન ચાલકો પણ જી આજે સચિન સુધીની અમે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી હતી ત્યારે દિવ્યાંગ ન્યૂઝ ચેનલના જે ટીમ વર્ક કરી હતી ત્યારે અમે જોયું હતું કે લોકોનું બીઆરટીએસ બસમાં લોકોનું કેવું હતું કે ક્યાંક ને ક્યાંક લોકોની ભૂલ હોય જે રોડ ક્રોસ કરી રહેતા હોય જે બીઆરટી રૂટની અંદર લોકો પ્રવેશ કરી રહેતા હોય ત્યારે દુર્ઘટના બનતી હોય એવું લોકોનું કેવું હતું અને ત્યારે અમે ગ્રાઉન્ડ રિપોર્ટમાં બી જોયું અમે કેટલાક વિડીયો બનાવ્યા કે લોકો બીઆરટીએસની અંદર ગાડી ચલવી રહ્યા છે ક્રોસ કરી રહ્યા છે જે ઝાર લાગેલા છે બીઆરટીએસ રૂટની વચ્ચે એના પર તે લોકોને દેખાતું નથી એવું લાગી રહ્યું છે